આજે આપણે બનાવીશું ટમેટાની ટેસ્ટી અને એકદમ ચટપટી એવી આ ચટણી આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવીએ શાકની પણ જરૂર ના પડતી આ ટેસ્ટી અને ચટપટી એવી ટમેટાની આ ચટણી તો આ ચટણી બનાવવા માટે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું આ માપથી તમે બે થી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો તેટલી ચટણી બને છે હવે તેલ ગરમ થઈ જાય એટલે એક ચોથા ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું અને તેને અડધી મિનિટ સુધી તેલમાં શેકી લેવાનું સરસ ફૂટવા દેવાનું જીરું ને પછી તેમાં આઠથી દસ લીમડાના પાન ઉમેરી દેવાના અને તેને પણ થોડાક સાતળી લેવાના તેલમાં પછી પંદરથી સોળ નંગ લસણની કઢી લીધી છે તમને જેટલું લસણ ભાવતું હોય એ પ્રમાણે અંદર લસણની કઢી લેવાની મેં અહીંયા મીડિયમ સાઈઝની અને થોડીક નાની સાઈઝની લીધી છે એટલે પંદરથી સોળ નંગ લસણની કઢી લીધી છે તેને આપણે એક મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર આવી રીતે સાતળી લેવાનું પછી તેમાં થોડુંક આદુના ટુકડા સાથે લીલા મરચાં ઉમેરી દેવાના અહીંયા મેં બે મરચાં લીધા હતા લીલા આ લીલા મરચાં બહુ તીખા નથી મીડિયમ તીખા છે એટલે મેં અહીંયા બે લીધા છે તમારે જો તીખા મરચાં લેતા હોય તો એ પ્રમાણે અંદર ઉમેરવાના તેને પણ એક મિનિટ સુધી આવી રીતે શેકી લેવાના પછી તેમાં આપણે ટમેટા ઉમેરવાના તો મેં અહીંયા બે મોટી સાઇઝના ટમેટા લીધા છે અને તેને આવી રીતે મોટા મોટા ટુકડામાં કાપી લીધા છે તેને આપણે આમાં ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ મિક્સ કરી લીધા પછી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને પાછું આપણે એક વખત હલાવી લઈએ મીઠું ઉમેરવાથી ટમેટા ફટાફટ ગળી જાય છે એટલે મીઠું અત્યારે ઉમેરી દેવાનું અને મિક્સ કરીને ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર એને ચડવા દઈશું આ ચટણી બનતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે પાંચ થી છ મિનિટમાં આરામથી તમે આ ચટણી બનાવી શકો છો હવે બે થી ત્રણ મિનિટ પછી ટમેટા ચેક કરી લેવાના આવી રીતે દબાવીને ચેક કરી લેવાના જો ટમેટા ગળી ગયા હશે એટલે કે પોચા થઈ ગયા હશે તો દબાવશો ધાણાભાજી ઉમેરવાના છે તો મેં અહીંયા ધાણાભાજીને ડાળખી સાથે જ લઈ લીધા છે બાર થી પંદર નંગ દાળખી લઈ લેવાની આખી આખી અને તેને આવી રીતે ધોઈને પછી તેમાં કટકા કરીને ઉમેરી દેવાના સાથે આપણે તેમાં લાલ મરચું ઉમેરીએ તો હું અહીંયા દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું કાશ્મીરી લાલ મરચું બહુ તીખું નથી હોતું તો એ પ્રમાણે મેં ઉમેર્યું છે અને સાથે લીલા મરચાં જે મેં ઉમેર્યા છે તે બહુ તીખા નથી હોતા જો તમારે તીખા લીલા મરચાં તમે ઉમેર્યા હોય અને લાલ મરચું તીખું વાપરતા હોય તો એ પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરવાનું અને અહીંયા મેં હળદર નથી ઉમેરી જો તમારે હળદર ઉમેર્યું હોય તો બે ચપટી જેટલી હળદર તમારે ઉમેરી દેવાની સાથે જો તમને ખટાશ ના ગમતી હોય આટલી બધી તો તમે અંદર અડધી ચમચી જેટલો ગોળ પણ ઉમેરી શકો છો હવે આપણે ઢાંકીને ધીમા ગેસ ઉપર એક મિનિટ સુધી ચડવા દઈએ એક મિનિટ થઈ જાય એટલે આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ હશે એને એક વખત મિક્સ કરી લેવાની પછી આપણે ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દઈએ ચટણી આપણી ઠંડી થઈ જશે પછી જ આપણે મિક્સરમાં પીસવાનું છે તો તમે જોઈ શકો છો આ ચટણી થોડીક ઠંડી થઈ ગઈ છે તો મેં એને મિક્સરના ચારમાં લઈ લીધી છે મેં અહીંયા નાના મિક્સરના ચારમાં લીધી છે જેમાં આપણે ચટણી બનાવીએ છીએ તેમાં હવે આપણે આને પીસી લેવાનું છે તમને જો ઢીલી ચટણી જોઈતી હોય તો થોડુંક પાણી ઉમેરીને તેને પીસી શકો છો તમે જોઈ શકો છો આ ટમેટાની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે મેં આમાં જરાક પણ પાણીનો ઉપયોગ નથી કર્યો જો તમારે ઢીલી ચટણી જોઈતી હોય તો તમે થોડુંક પાણી અંદર ઉમેરી શકો છો તો બસ આ તૈયાર છે તો આપણે તેને સર્વ કરી લઈએ અને તમે ફ્રીજમાં એક થી બે દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જો તમે ફ્રીઝરમાં રાખતા હોય બરફ જમાવીને તો એક મહિના સુધી આ ચટણી ખરાબ નથી થતી તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેશો આ ચટણીને તમે ભાખરી રોટલી થેપલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો તો તમે એન્જોય કરો આ ટમેટાની એકદમ ટેસ્ટી ચટણી આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ